आरटीआई कार्यकर्ता सम्मेलन योजायुं जेमां मोटी संख्यामां कार्यकरो हाजर रह्या हता। आरटीआई कायदा अंगे 17 मुद्दानुं तैयार कर्युं आवेदन पत्र। रिपोर्टर श्रीकांत पटेल, मोरबी, गुजरात। કે કોઈ પણ રાજ સત્તા ઇન્ફોર્મેશન આપે અને જનતા ઇન્ફોર્મેશન હા ભરવાનું, આપણી આર્ય સંસ્કૃતિમાં સૌ પ્રથમ વખત રામચંદ્રજી ભગવાને ભરત પાસે ઇન્ફોર્મેશન માંગી હતી, કોઈને ખબર છે? આખા વિશ્વમાં સૃષ્ટિની રચના થયા બાદ સૌ પ્રથમ ગ્રામ સભા ભરાણી હોય તો અયોધ્યામાં ભરાણી હતી દોસ્તો। राजा शाही अंदर पर समाजवाद हो त्यारे आपणे एवा इष्टदेव श्री रामचंद्र जी भगवान ने पूछी छे, रघुकुल रीते सदा चली आ, ये प्राण जाय बरु वचन न जाय, ये वाक्य थी आपो भारतीय संविधान बन्यो। अमे भारतना नागरिको भेगा थईने आ देश नी जनता नो जो टैक्स नो पैसो आवशे एमा देश नी सुरक्षा, आरोग्य, शिक्षण અને રોજગાર અમે આપી રહીશું। 1947, 1950, 1953 અને હું માનું છું કે 1970 સુધી કિશોરભાઈ જેવા અને અમારા જેવા મફત શિક્ષણ લીધું, મફત આરોગ્ય લીધું। ગુજરાતના તમામ જિલ્લાના એક્ટિવિસ્ટ આજે એક સંમેલન રાખવામાં આવ્યું સુરતમાં, દીપક પટેલ અને દીપેશ જોશી વગેરે ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે ગુજરાતના હજારો માણસો તો એ સંમેલન દ્વારા એક આરટીઆઈ કાયદાનું કેવી રીતે ચોક્કસપણે પાલન થાય અને આરટીઆઈ કાયદાથી લોકો સુધી એના ફળ કેવી રીતે પહોંચે, કાયદો સારો છે પણ કાયદા પર લોકો કામ નહીં કરે તો એના ફળ લોકો સુધી પહોંચશે, તો જે દેશનું આજે એટલે ગુજરાત રાજ્યનું 2,50,000 જે બજેટ છે, 2,50,000 કરોડ, એ 2,50,000 કરોડનું બજેટ લોકોના કામમાં લોકો માટે વપરાય અને એની એક સાચી સમજ લોકોમાં આવે એના માટે આરટીઆઈ કરે, પોતપોતાના વિસ્તારોમાં એના હિસાબ રાખે, સરકાર ક્યાં ક્યાં કેવા કેવા ખર્ચ કરે છે અને એવી એવી નીતિઓ બહાર લાગે લોક કલ્યાણના કામો થાય એ માટે